પ્રભુની બીજી સાધના છે તપની સાધના. ભગવાનનો તપ કેટલો ખબર છે? ભગવાને દીક્ષા લીધી ત્યારથી કેવળ જ્ઞાન થયું કે 12.5 વર્ષમાં ખાલી 349 પારણા કર્યા. આ પારણા એને એકાદ સમજવાના, બાકી બધું શું કર્યું? અને ભગવાને ક્યારેય એક ઉપવાસ તો કર્યો જ નથી, મિનિમમ કેટલા કરે? છઠ કરે. અને પ્રત્યેક છઠ અઠમ કે ભગવાને જે પણ તપ કર્યો એ તપમાં પ્રભુએ જ્ઞાન પાણી ચોવ્યા નિર્જળા. ભગવાને એકાશ્રમથી ઓછું પારણામાં લખી લીધું અને છઠથી ઓછું કરે ઉપવાસમાં લખી લીધું. અને મેક્સિમમ પ્રભુએ કેટલો તપ કર્યો? 6 મહિના. છઠથી લગાન 6 મહિનાના ઉપવાસ કરનાર અબાઉટ 12.5 વર્ષમાં 4166 ઉપવાસ કરે. કેટલા ઉપવાસ? 4166. આ આંકડો આવે ને એટલે એમ થાય કે રોજના જે કોરોનામાં કેટલા જાય છે? 4000 ઉપર જાય છે. તમે કોરોનાનો આંકડો 4000 ઉપર દેખાય છે, અમને દેખાય 4000નો આંકડો આવે એટલે 12.5 વર્ષમાં પ્રભુએ 4166 ઉપવાસ. આ પ્રભુનો તપ છે. આજના દિવસે પ્રભુની સિદ્ધિને નજર સામે લાવો અને સાથે સાથે આપણા સાધનાના ઠેકાણા વગરના જીવન લેવા. ભગવાન 12.5 વર્ષ સુધી આવી ઘોર સાધના કરે, આપણે શું કર્યું? શું 30, 35, 40, 50 થયા, હું તમારી પાસે કોઈ તપની અપેક્ષા નથી રાખતો. આ બધા નિયમિત તપ કહેવાય. તમે વર્ષી તપ કરો, સિદ્ધિ તપ કરો, શ્રેણી તપ કરો, માસ તમે કરો, બધા નિયમિત તપ છે. એની સામે હું તમે નિત્ય તપ કહું છું. તમારા જીવનમાંથી અપક્ષનો ત્યાગ કરો, તમારા જીવનમાંથી રાત્રિ ભોજનનો ત્યાગ કરો, તમારા જીવનમાં કદમૂળનો ત્યાગ કરો. આ બધા જો ત્યાગ હોય ને તો હું તમને બહુ આ કાળનો મોટામાં મોટો તપસ્વી માનું છું. જે કોઈ અહીંયા બજારની એક પણ ચીજ ખાતા ન હોય આંગળી ઊંચી કરો. જિંદગીમાં ક્યારેય રાત્રિ ભોજન ન કરતા આંગળી ઊંચી કરો. જે ક્યારે પણ ઠંડા પીણા ના પીતા આંગળી ઊંચી કરો. જે અભક્ષ્ય ન ખાતા હોય આંગળી ઊંચી કરો. કંદમૂળ ન ખાતા હોય, વાસી ન ખાતા હોય આંગળી ઊંચી કરો. આ બધા મેં જે ફેક્ટર્સ મને બતાવ્યા, આ બધા ફેક્ટર્સ જેનામાં હોય ને એ હું વર્તમાન કાળના સિદ્ધિતમ શ્રેણીતમ ગુણતમ સંવત્સર તપ કર્યા પછી જેની બધી ભાવળો ખુલી જતી હોય એવા તપસ્વી કરતા આ તપસ્વી ચડ્યા. ચાલો એટલું નક્કી કરો, તમારા ઘરમાંથી તપ તો ગયો. આ બહેનોને કહો તમારા ઘરમાંથી હવે રસોઈ પણ ગઈ, રસોઈ ગઈ, હવે રોટલી ભણવાના મશીનો આવી જવાના છે. તમારે કઈ નહીં કરવાનું. આમ શું કે લોયો, આ લોયો નાખ્યો એની મેળે એ વણાઈ જશે, એની મેળે ઉચકાઈને ત્યાં ગેસની તવી પર જતી રહેશે, ત્યાં ફૂલી જશે અને બહાર આવી અને ઘી પી ચોપડાઈ જશે. તમારે ખાલી શું કરવાનું? ખુશ થઈ ગયા. એક ધંધો ચાલે છે. રવિવાર છે, આજે રસોઈ નથી બનાવવાની તો શું કરશો? આ બસ ઝોમેટો છે ને, ઓર્ડર આપી દે. આવું સ્વીગી, ઉબેર ઇટ્સ, ફૂડ પાંડા, આ બધી હોમ ડિલિવરી ફૂડની જે એપ ચાલુ થઈ છે એના કારણે તમે લોકોએ ખાલી અભક્ષ ચાલુ નથી કર્યું, તમે લોકોએ પેટમાં વાસી ભોજન પધરાવવાના ચાલુ કર્યા. સાચું બોલો, આ બહેનોને પૂછો ગઈકાલની રોટલી વધે આજે રાખો અને એ લોકોને આપો ખરા. ખાખરી સાંજે વધી ગઈ હોય કે બહુ વધી ગઈ છે, ફેંકી દેવાનું મન નથી ચાલતું, રાખી દો. હવે આવતીકાલે સવારમાં નાસ્તામાં આપી દેશું અને તમને પાછી ખાખરી આવે તમે પૂછો કે ના પૂછો, પૂછો કે ના પૂછો. અને એક એક કાળની જાય તો તમે શું કહો? તમે શું કહો? વાસી ખવાય? આપણા ઘરમાં ક્યારે વાસી રખાય? ન મળે તો ગાયને ખવડાવી દેવાની, જે કરવું એ કરી દેવાનું. આપણા ઘરમાં વાસી ન હોવું જોઈએ. છાતી ઠોકીને કેનારાઓને પૂછું છું, તમારા ઘરમાં વાસી રોટલી કે ભાખરી ન રખાય? સવારમાં નાસ્તામાં આવે તો અમારાથી ના ખવાય, પણ તમારા ઘરમાં પાઉં ખવાય? પાઉં તાજા પ્લેટ હોય નહીં, ઝોમેટોમાં આવેલું બધું તાજું હોય છે નહીં? જરા જઈને જુઓ તો ખબર પડે કેટલી ડીશ ગઈકાલની વધેલી હોય, કેટલી જૂઠી. એને ખાલી એને મેચિંગ કરી દેવાનું છે. મોટો તપ ન થાય તો કઈ નહીં. પ્રભુએ બતાવેલી આજ્ઞાનું ખાલી પાલન કરો. પ્રભુના તપની સામે આપણો ત્યાગ તો કુછ નથી, કુછ. પ્રભુએ ત્યાગની સાધના કરી, પ્રભુએ તપની સાધના કરી, અને નંબર 3 પ્રભુએ ક્ષમાની સાધના કરી.